નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે એકત્રીસ ડિસેમ્બર બે હજાર એકવીસના કરંટ અપેસના પ્રશ્નો જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ગુજરાતના કયા નામથી મસૂર ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈને ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ બે હજાર એકવીસથી સન્માનિત કરવામાં આવ્યા છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન ગ્રીનમેન તરીકે તેમને ઓળખવામાં આવે છે એટલે કે ગ્રીન ગ્રીનમેનથી જે પ્રખ્યાત વ્યક્તિ છે જે મસૂર વ્યક્તિ છે ગ્રીન ગ્રીનમેનથી ગુજરાતના ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈને ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ બે હજાર એકવીસથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં અગિયાર દેશની હસ્તીઓમાંથી તેમને પસંદ કરવામાં આવ્યા છે આગળનો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ બોલીવુડ અભિનેત્રીને પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ ઇન્ડિયા બે હજાર એકવીસ પર્સન ઓફ ધ ઇયરથી નામિત કરવામાં આવ્યા છે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન આલિયા ભટ્ટને તો આલિયા ભટ્ટને પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ ઇન્ડિયા બે હજાર એકવીસના પર્સન ઓફ ધ યર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે જેનું ટૂંક નામ થાય છે પેટા જે આ એવોર્ડ છે ના પર્સન ઓફ ધ યર જે પેટા એને પેટા તરીકે પણ ઓળખવામાં આવે છે ટૂંકું નામ એ થાય છે અને જેને અનુકૂળ ફેશન ઉદ્યોગના સમર્થનમાં આયા નામાંકિત કરવામાં આવ્યું છે આગળનો ક્વેશ્ચન ભારત સરકારે કઈ બેંકના એમડી અને સીઈઓ અતુલ કુમાર ગોયલને એક ફેબ્રુઆરીથી પીએનબીના એમડી અને સીઈઓના રૂપમાં નિયુક્ત કરવાની મંજૂરી આપી છે કઈ બેંકના તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન યુકો બેંકના એટલે કે જે કઈ યુકો બેંકના જે એમડી અને સીઈ ઓ છે તેમને એક ફેબ્રુઆરીથી પીએન બીના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે એટલે કે યુકો બેંકના એમડી હતા જેમને હવેથી પીએન બીના એમડી તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સુધી પીએન બીના પ્રમુખ તરીકે કામગીરી બજાવશે અને હાલમાં હાલના એમ